સૌ પ્રથમ સૌને મારા પ્રણામ. હું આશા કરું છું કે સૌ સલામત હશે. હું જૈમિન અતુલ વૈશા, હું નારાયણ વિદ્યા વિહારનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. મારી સફર શાળા સાથેની 2002 થી 2009 સુધીની હતી. હું 7 વર્ષ એ શાળામાં અભ્યાસ કર્યો છે. હાલની તારીખમાં હું સીએ ફાઇનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફાઇનલની સ્ટડી કરી રહ્યો છું અને સાથે હું મારી પોતાની ટેક્સ કન્સલ્ટન્સીની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છું. શરૂઆતથી અત્યાર સુધી જોયું છે કે શાળા શિક્ષણ ઉપરાંત હરેક નાની મોટી સ્પર્ધા, એક્ટિવિટી હોય, સ્પોર્ટ્સ હોય, એ દરેકથી સ્ટુડન્ટ્સને કેવું આગળ વધવાની તક આપી જ રહ્યા છે અને પોતાની આવડત શોધવાની તક પૂરી પાડી છે, મોટિવેટ કરતા રહ્યા છે, જેને થઈને જ અમે આજે આ લેવલ પર છે. અને હાલમાં પાછું એવું જાણવા બી મળ્યું છે, મારી પોતાની ભત્રીજી એ શાળામાં અભ્યાસ કરે છે, તો કોરોના વાયરસને થઈને જે ટાઈમ લેપ્સ થવાનો છે એ સ્ટુડન્ટ્સને ઓનલાઈન વિડીયો કોચિંગથી ઘરે બેઠા કરાવી રહ્યા છે, જેમાં સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને પણ અમુક અંશે ઇન્વોલ્વ કર્યા છે. જે કોચિંગ હું હાલમાં આજની તારીખમાં લઉં છું એ જ કોચિંગ આ સ્ટુડન્ટ્સ આજની ઉંમરે લઈ રહ્યા છે, જે એક અલગ જ લેવલ છે. એની સાથે અમુક સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, પ્લસ અમુક ડ્રોઈંગ કોમ્પિટિશન હોય, એનું પણ કંઈક આયોજન કર્યું છે એવું મને જાણવા મળ્યું છે, જે ઘણું પ્રશંસનીય છે. સો પર્સનલી બિલીવ દેટ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પ્રોવાઈડ્સ ધ એકેડેમિક એજ્યુકેશન એઝ વેલ એઝ ધ સોશિયલ એજ્યુકેશન, વિચ ઇઝ એકચ્યુઅલી રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ. મારી એવી શુભેચ્છા છે નારાયણ વિદ્યા વિહારને કે આ જ રીતે આગળ પણ કાર્ય કરતી રહે. થોડી વાત વધારે કોરોનાની કરું તો હું એમાં એટલું જ કહીશ કે આ 2020 વર્ષ એક એવું વર્ષ છે કે જેમાં આ બધી વસ્તુઓ વિચારવાની જ નથી, કે અમે બહાર નથી જઈ શક્યા, ઘણો સમય બગડી ગયો, કે પછી ખાવાનું બહારનું નથી ખાઈ શક્યા, કે કોઈ નુકસાન થઈ ગયું ધંધામાં. બસ આપણે સહી સલામત અને જીવતા છીએ ને એ જ બહુ છે. સો જસ્ટ એટલું જ કહીશ કે વૃદ્ધનું, વડીલોનું, પ્લસ નાના છોકરાઓનું ધ્યાન રાખો. બિનજરૂરી એમને ઘરની બહાર ન નીકળવા દો, એમ કરતાં પોતાનું અને પોતાના પરિવારને સેફ રાખો. સો સ્ટે સેફ એન્ડ ફોલો ધ સોશિયલ ડિસ્ટન્સિંગ. થેન્ક યુ.